કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પૂર્વશરત કઈ હોઈ શકે જવાબ મળે છે અજ્ઞાન કોઈ પણ જ્ઞાનનું પ્રવેશ દ્વાર છે કોઈ પણ બાબતની જાણકારી મેળવવા માટે શું જાણવું જરૂરી છે જવાબ સ્પષ્ટ છે કોઈ પણ બાબતની જાણકારી મેળવવા માટે એ જાણવું જરૂરી છે કે હું કંઈ જાણતો નથી અજ્ઞાન નામનું પ્રવેશ દ્વાર ખોલી શકું તો જ્ઞાન માર્ગે પ્રયાણ કરી શકું હું કંઈ જાણતો નથી એવું જાણી શકું તો વિશ્વના આશ્ચર્યોની જાણકારી મેળવી શકું મારા માટે આ શક્ય છે હા જો હું મારા સૂક્ષ્મ અહમને ઓગાળવા તૈયાર હોઉં તો હા જો હું મને મળેલ પ્રકૃતિદત્ત જિજ્ઞાસાને સજીવન કરવા તૈયાર હોઉં તો હા જો હું કોઈ પણ ઉંમરે બાળ સહજ બનવા તૈયાર હોઉં તો ભોગવતા દરિયાના ઉછળતા મોજાઓ પાસે

પાછા આવતા પીછાને હર્ષનાથથી વધાવી લે છે કેવી સરળ લાગતી આ ઘટના છે નહીં પરંતુ આ ઘટના ત્યાં સુધી સરળ આનંદદાયક છે જ્યાં સુધી તમે બાળક તરીકે તેને નિહાળો તેને અનુભવો તેને આત્મસાત કરો આ જ સ્થળે એક માણસ ઊભો રહી બધું જોઈ રહેલ હોય તો તેને સઘળું મૂર્ખાઈ ભર્યું લાગે ક્ષુલ્લક લાગે કોઈ વિચારશીલ અને અહમ શૂન્ય વ્યક્તિ વળી એવું તારવશે કે સાગરના મોજાઓ પર ફેંકાતા અને કિનારે તણાઈ આવતા તણકલાથી વિશેષ હું કશું જ નથી જ્ઞાન પ્રાપ્તિની આ વિવિધ અવસ્થાઓ છે આપણે જાણે અજાણે બેધારી પ્રક્રિયાના કાળમાં જીવી રહ્યા છીએ એક તરફથી માહિતીનો વિસ્ફોટ થયો છે રોજ સવાર પડે અને આપણી સામે ટનબંધ વાંચન સામગ્રી ઠલવાય છે એક સાવજ નવરો ધૂપ માણસ ચોવીસ કલાક માત્ર વાંચ્યા જ કરે તો પણ ન ખૂટે તેટલી માહિતી તેના દ્વાર પર ખડી છે વળી આ માહિતીને આપણે જ્ઞાન માની લેવાની ગંભીર ભૂલ કરી છે અને તેથી બીજી તરફ શિક્ષણ મેળવવા જ્ઞાનના ભંડારો ખોલી નાખવાની તત્પરતા જાગી છે એક બાજુ માહિતીના ઢગ છે તે મેળવનારની ખોટ છે તો બીજી બાજુ જ્ઞાનની તૃષા છે તે આપવાની સબળ અને સક્ષમ વ્યવસ્થાની શોધ છે આને લીધે માણસ જે કંઈ થોડું વાંચે છે કે સાંભળે છે તેને જ્ઞાનનો દરજ્જો આપી બેસે છે અને હું બધું જ જાણું છું ને ભ્રમણમાં રાચવાનો આનંદ લૂંટવા લાગે છે આપણે કંઈક છોડી શકીએ તો જ કંઈ પામી શકીએ આપણે ખાલી થઈ શકીએ તો જ ભરપૂર થઈ છલકાઈ શકીએ એ સમજી લેવાની જરૂર છે કે છોડી દેવું ખાલી થઈ જવું એ માણસનો સ્થાયી ભાવ છે તેથી હર કોઈ એવા પ્રિય પાત્રની શોધમાં હોય છે કે જેની પાસે તે બધા જ કિનારા તોડી અનાવૃત થઈ શકે આપણે ઘણી વખત અનુભવીએ છીએ કે મનમાં પરાણે સંઘરી રાખેલ વાત કોઈ અતિ અંગત મિત્રને કહી દેવા માટે આપણે તલસતા હોઈએ છીએ અને એવો મિત્ર મળી જાય તેની પાસે બધું જ અભિવ્યક્ત થઈ જાય ત્યારે આપણે હળવા ફૂલ થઈ જઈએ છીએ આવા પરમપ્રિય પાત્ર પાસે હું આ નથી જાણતો એવું કહેવામાં આપણે નાનપ અનુભવતા નથી એથેન્સની ગલીઓમાં સોક્રેટીસ સૌને કહી રહ્યો હતો તમારા સ્વને ઓળખો તમારા સ્વને જાણો બધા આ વિચિત્ર સૂચનથી અવાચક બને છે સોક્રેટિસને એક માણસ પૂછી બેસે છે ભલા માણસ અમને કહો છો પણ તમે તમારા સ્વને ઓળખો છો સોક્રેટીસના ચહેરા પર આનંદની રેખા ખેંચાઈ જાય છે સોક્રેટિસ પહેલાં માણસને આત્મીયતાથી કહે છે ના હું મારા સ્વને જાણતો નથી પરંતુ હું આ જાણતો નથી એ હું જાણું છું સોક્રેટિસની નકશીક પ્રામાણિકતા પ્રત્યેક માણસને પ્રાપ્ત થાવ એથી વિશેષ આપણે શું પ્રાર્થના કરી શકીએ